सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पारा वार श्रितसकल सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनू वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિ નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ નિષ્કુળન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર છેલ્લે કથા લખે છે પૃથ્વી ગુણ વર્ણન નામના પ્રકરણની અંદર કે પથ્થરના જેમ અલગ અલગ ગુણ થાય છે એવી રીતે કાપડના પણ અલગ અલગ ગુણ થાય છે કોઈ કાપડ મોંઘું હોય છે જ્યારે સાદું કાપડ સસ્તું હોય છે પથ્થર અને પારસ બે માં પણ ભેદ છે પથ્થર છે એની કોઈ કિંમત નથી પારસથી લોટું સોનું થાય છે આવી સ્વામી વાત લખે છે અને આગળ આવે સ્વામી લખે છે કે આ બધા આપણે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશના જે ગુણ જોયા એમાંથી આવે આપણે શું શીખવાનું છે એ અહીંયા આગળ સ્વામી લખે છે ગુણ પાર દેખી યરુ દોષ કુ કાહા કાઢના હે સાર દેખી યરુ દોષ કુ કાહા કાઢના હે સાર સ્વામી કે આવા આપણે અનેક ગુણ ને જોયા

અરૂ અબ કેને કીતની જાતે હોત સુ જગપતિ ધન્ય ધન્ય હ ગાન જાતે જાહેરી જગપતિ ધન્ય ધન્ય ગીરાય હગાન સ્વામી કે છે આવે કેવાની આટલી જ વાત છે સુનહો સંત સુજાન સુજાન એટલે સારી રીતે જાણવાવાળા વાળા હે સંતો હે ભક્તો તમે આ વાતને સ્વામી કે જાણો મેં તમને જે ગુણ અવગુણની વાતો કરી આગળ એની પાછળનું કારણ એટલું જ છે કે કયો ગુણ શીખવાનો છે તો સૌથી પહેલા આકાશ ગુણ વર્ણન નામનું આપણે પ્રકરણ સાંભળેલું એમાં સ્વામીએ આપણને એવું કીધેલું કે શબ્દ છે એ આકાશની તન્મા આકાશ એની તન્માત્રા છે અને શબ્દ છે એ વાણી વિવેક કેવો રાખો એ આપણે આકાશ ગુણ વર્ણન નામના પ્રકરણમાંથી શીખેલા હવે સ્વામી એને થોડુંક આગળ લઈ જાય છે કે સારો વાણી વિવેક તો આપણે શીખ્યા સારું બોલવાનું શીખ્યા એટલે આકાશ પાસેથી આપણે ગુણ ચોક્કસ શીખ્યા પરંતુ જે ગુણ ભગવાનને રાજી ના કરી શકે એ કઈ ગુણકામનો નહીં મીઠી વાની અને સારું બોલવાવાળા આ જગતની અંદર હજારોની સંખ્યામાં લોકો છે જે લોકો સારો બિઝનેસ કરી શકે છે જે લોકો સારા સેલ્સમેન થઈ શકે છે એ લોકો બહુ સારું જ બોલતા હોય છે એનો વાણી વિવેક હોય તો જ એ લોકો કંપનીનો પ્રોગ્રેસ કરી શકે ગમે એવી વાત કરવાવાળો હોય કોબાળ ભાષાનો હોય કુહાડો જેની જીભ ઉપર મૂક્યો હોય અને એને કંપનીનો સેલ્સમેન કર્યો ને તો કંપની બંધ કરવી પડે બંધ કરવી પડે એટલું જ નહીં તમારી જોબ પર પણ જોબ જ્યાં કરતા હોય છે ઘણા ઘણા એવા ભગવાનના ભક્તો છે કે જેની એવી ફરિયાદ છે પોતાની જ કે મારું બોલવાનું એવું છે ને કે મારી જોબ ક્યારે જતી રહે ખબર નહીં મારે મારા બોસ સાથે એવી રીતે બોલાઈ જાય છે મારે મારા જે બીજા કામ કરવા એની સાથે બોલાઈ જાય છે કારણ કે એને વાણી વિવેક નથી એટલે એ પોતાની જોબ પણ ગુમાવે પોતાનો બિઝનેસ પણ ગુમાવે અને કોઈ સાથેના સંબંધ પણ ગુમાવે સંબંધને તોડવાનું કામ પોતાની આજીવિકાને તોડવાનું કામ ઘણી વખત વાણી એમાં ભાગ ભજવતી હોય છે સ્વામી કહે છે કે કદાચ કોઈ સરસ વાણી વિવેક જાણતો હોય પણ એ વાણી વિવેક ફક્ત દુનિયાને રાજી કરી શકે આ લોકની આજીવિકા ચાલી શકે આપણું પેટ ભરાઈ શકે આ લોકમાં આપણે સરસ રીતે રહી શકીએ એના પૂરતો જ જો એ વાણી વિવેકનો ઉપયોગ હોય તો એ વાણી વિવેક એના માટે વ્યર્થ થયો પણ સ્વામી એમ કહે છે જાતે જગપતિ ધન્ય ધન્ય ગીરા ગાન જેનાથી ભગવાન રાજી થાય એવી ગીરા એવી વાની અને એવું ગાવું આ બે જે કરે ગાવાનું અને બોલવાનું બંને ભગવાન રાજી થાય એવું જે કરે એની વાનીને ધન્ય છે એ ખરેખર સાચો વિવેક શીખ્યા આપણી વાણી એવી હોવી જોઈએ જે વાણીમાં ભગવાનની સ્તુતિ થતી હોય આપણી વાણી એવી હોવી જોઈએ જે વાણીમાં ભગવાનનું પ્રતિપાદન થતું હોય આપણી વાણી એવી હોવી જોઈએ જેમાં સર્વ કરતા હરતા પણ ભગવાન શ્રી હરિનું જ મનાય અને એનું જ ઉચ્ચારણ થાય આપણી વાણીમાં એવું ના આવવું જોઈએ કે ભગવાન બાદ થઈ જાય આપણી વાણીમાં એવું ના આવવું જોઈએ કે ભગવાન સિવાયના ભગવાનના સંબંધવાળા સત્પુરુષો સંતો ભક્તો સિવાય આપણે બીજા માટે બધું મીઠું મીઠું બોલવા લાગીએ આપણે ભગવાનને રાજી કરવા માટે એવી વાણી બોલીએ કે જેનાથી ભગવાન રાજી થાય અને એવી વાણી એક જ છે ભગવાનના ચરિત્રોનું ગાન કરીએ ભગવાનના કીર્તનોનું ગાન કરીએ ભગવાનની સ્તુતિ કરીએ ભગવાનના વચનામૃતના વચનો છે એને બોલ્યા કરીએ એવી વાણીથી ભગવાન રાજી થાય છે પણ જે વાણી વ્યર્થ જે વાણીમાંથી કશું જ મેળવવાનું નથી એવી લૌકિક જગતના વ્યવહારની વાતો ગ્રામ્ય વાર્તાઓ કોઈના જય પરાજયની વાર્તાઓ લેહ્ય ચોશ્ય ભોજિયાદિ ભોજનોના વર્ણન વિશેની વાતો બીજી અનેક પ્રકારની વાહન સંબંધી વાતો આ બધું કદાચ વાની આપણી બહુ સારી હોય પરંતુ જો એ આનું જ વર્ણન કરવાવાળી હોય તો ભગવાન રાજી થતા નથી હા આપણું એ બધું જ એવું હોય કે આપણે બહુ સરસ આવું આ ડિઝાઇન કરવી છે પણ ડિઝાઇન કોના માટે ભગવાન માટે ભગવાન રાજી થાય ગઈકાલે અહીંયા આગળ સંતો ભક્તોએ ભેગા થઈને સરસ મજાનું ડેકોરેશન બધું કર્યું તો મહારાજનો અભિષેક કેટલાય ભક્તોના હૃદયની અંદર સ્પર્શી ગયો ભગવાન એના એ જ હોય ભગવાન તો ભગવાન છે એને કોઈ ડેકોરેશનની જરૂર નથી ડેકોરેશન કોના માટે કરવું પડે છે આપણા માટે કે આપણને જો ડાયરેક્ટ અહીંયા આગળ ભગવાનને એક થાળીમાં પધરાવીને અભિષેક થતો હોય ને તો આપણે જીવ એવા ને કે આપણે બધું આજુબાજુનું જોઈએ પાછું વેલ જોઈએ થોડી ચકલીઓ જોઈએ બધું જોઈએ એટલે બધું ગોઠવવું પડે નહીં તો ભગવાન સિવાય બીજું કાંઈ ઈષ્ટ છે જ નહીં ભગવાન એક જ જોવા જેવા છે ને ભગવાન એક જ ગાવા જેવા છે ને ભગવાન એકનું જ વર્ણન કર્યા જેવું છે છતાં પણ બીજું બધું આજુબાજુમાં જોઈએ કારણ કે આપણને પાપડને કચુંબરને અથાણા સિવાય કોઈ દી પેટ ભરાય નહીં એકલા લાડવા એ તો જેને લાડવા પછતા હોય એ ખાઈ શકે એમ ભગવાનનું સ્વરૂપ જ ઈષ્ટ છે છતાં પણ બીજું બધુંય કરવું પડે હવે બીજું બધું કરવામાં જ ઉજાગરા થાય ભગવાનનું જે કરવાનું છે એમાં ઉજાગરો ના થાય એમાં થાક ના હોય પણ જે આજુબાજુનું બીજું કરવાનું એમાં ટાઈમ સૌથી વધારે જાય પણ એ બધું કરવું પડે પણ એ બધું કરવાનું કોના માટે ભગવાનને રાજી કરવા માટે અને ભગવાનના ભક્તોને પણ ભગવાનનું સુખ વધારે આવે એના અર્થે ભગવાનને પણ રાજી કરવા પડે ભગવાને કે ભાઈ મારું તમે સરસ અભિષેક કરો કે કાંઈ કરો મારી આજુબાજુમાં સરસ આયોજન કરો આ દુનિયાનો એક વ્યક્તિ લગ્ન કરતો હોય તો એ કેટલો ખર્ચો કરે ને કેટલું શણગારે છે મરી જવાના છે હળી જવાના છે એવા લોકો માટે કેટલા ખર્ચા ને કેટલા ડેકોરેશન કેટલું કરે છે તો હું તો તમારા પાસે ક્યાં વધારે માંગુ છું તમે કરો તમને શું ખાવશે અને ભગવાન પણ રાજી થાય એ ભક્તિથી પણ જે બોલવાથી ભગવાન રાજી થતા હોય ને એવું બોલવું જે બોલવાથી ભગવાન રાજી ના થતા હોય એવું ના બોલવું જેમ કે વચનાવૃતમાં વિવેક બતાવ્યો મુક્તાનંદ સ્વામી વાત કરતા હોય અને વચમાં બોલાય તો પચીસ માળા કરવી હવે એ બોલ્યા ખરા મુક્તાનંદ સ્વામી વાત કરે છે બોલ્યા ખરા પણ ભગવાનને ના ગમ્યું તો એ કામનું નહીં કેટલીક વાણી સત્ય હોય પણ ભગવાનને ના હોય તો ના બોલવી મુક્તાનંદ સ્વામી જ્યારે વડોદરાની સભા જીતીને આવ્યા વડોદરાની સભા સદગુરુ મુક્તાનંદ સ્વામી જીતીને આવ્યા ત્યારે મહારાજ બહુ રાજી થયા બહુ રાજી થયા મહારાજે સ્વામીના બે મુખે વખાણ કર્યા હવે એ સમયે ત્યાં આગળ હરિહરિયાનંદને જે બે સાધુ બેઠા હતા એને એવું કીધું કે મહારાજ મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ વડોદરાની સભાજીતીના આવે ત્યારે એ બે સંતો એવું કીધું મહારાજ મુક્તાનંદ સ્વામી જેવા આવડા મોટા સાધુ એની સામે વડોદરાના પંડિતો તો સિંહ આગળ બકરા કહેવાય મુક્તાનંદ સ્વામી સિંહ જેવા અને પેલા બધા પંડિતો હતા ને એ તો મહારાજ બકરા જેવા કહેવાય સ્વામી આગળ સ્વામી તો કેવા મોટા વિદ્વાન કેવા મોટા અનુભવી કેટલા શાસ્ત્રોને જાણવાવાળા મહારાજ એ સભામાં તો તમે કોઈ નાના સાધુને મોકલ્યો હોત ને તો નાના સાધુ પણ સભા જીતીને આવત આ વાક્ય જે સંત કે પરમંત દ્વારા ઉચ્ચારાયું એના વાક્યમાં કશું ખોટું છે ખોટું કઈ નથી મુક્તાનંદ સ્વામી એવા મહાપ્રકાંડ પંડિત હતા જ હતા જ એટલે ખોટું કશું નહોતું તો એમને એવું કીધું કે કોઈ નાના સાધુને મોકલ્યા હોત તો મારા તમારા પ્રતાપે એ સભા જીતી આવત હોત તો એ ખોટું હતું એ ખોટું નહોતું એ સાચું હતું કારણ કે કરતા પણ તો મહારાજનું છે મહારાજ તો ધારે તો સ્થૂળ થાંભલા રે શાસ્ત્રાર્થ કરાવે મહારાજ ધારે એ કરાવે મહારાજે મૂગા બ્રાહ્મણ જોડે વેદ બોલાવ્યા છે ઉમરેઠની અંદર હરિશંકર નામના બ્રાહ્મણ જોડે એટલે શ્રીજી મહારાજ તો સર્વ સમર્થ છે કરતા અકર્તા અન્યથા કરતા બધું જ કરવા ભગવાન સમર્થ છે જે આ સાધુ બોલ્યા મહારાજ મુક્તાનંદ સ્વામી તો બહુ મોટા તો મુક્તાનંદ સ્વામીનો મહિમા પણ એમને ગાયો કહેવાય આમ તો જો કોઈ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ આ વાતને સાંભળે તો એ વ્યક્તિ એ સભામાં બેઠા હોય અથવા પછીથી સાંભળે તો એને લાગે કે આમને તો મુક્તાનંદ સ્વામીના વખાણ પણ કર્યા અને શ્રીજી મહારાજનું કરતા હરતાપણું પણ સ્વીકાર્યું નાના સાધુ જાય તો જીતી ના આવે એટલે ભગવાનનું કરતાપણું સંપૂર્ણ સ્વીકાર લીધું અને મુક્તાનંદ સ્વામી સામે બધું બકરા કહેવાય એટલે મુક્તાનંદ સ્વામીનો પણ કેટલો મોટો મહિમા ગાયો પણ તોય મહારાજ કુરાજી થયા તોય મહારાજ કુરાજી થયા વાણી વિવેક હતો તોય મહારાજ કુરાજી થયા કારણ કે વાણી વિવેક હતો પણ આશય વિવેક નો હતો જુદો હતો એ બોલવા પાછળનો ઇન્ટેન્સ એ હતો કે મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યામાં હું મોટી ધાડ મારી દીધી કહેવાનો અર્થ એટલો હતો કહેવું તું એવું વાણી વિવેક હતો પણ આશય વિવેક નો હતો વાણી વિવેક હોય પણ આશય વિવેક ના હોય તો ભગવાન રાજી ન થાય વાની વિવેકની ભેગા આશય વિવેક જોઈએ જોઈએ હું આ બોલું છું એની પાછળનો જે ગર્ભિત આશય છે એ સૌથી અગત્યનો છે આપણે શું બોલીએ છીએ એના કરતા આપણા ગર્ભિત આશયમાં શું રહ્યું છે એ અગત્યની બાબત છે ભગવાન એનાથી રાજી થાય છે કારણ કે દુનિયા વાણી વિવેકને ઓળખે છે ભગવાન ગર્ભિત આશયને ઓળખે છે દુનિયા જીભ ઉપરથી ઉચ્ચારાતા શબ્દને જાણી શકે છે ભગવાન જીભ પર ઉચ્ચારાતા શબ્દનું કોન્ટેક ઠેક માઇન્ડ સુધી અને માઇન્ડ થી હૃદય સુધી પહોંચ્યું છે ત્યાં સુધીનું ભગવાન ઠેક હૃદયમાં રહીન જોવે છે કારણ કે જીભ ઉપરથી ઉચ્ચારાતો શબ્દ એ બુદ્ધિમાંથી આવે છે પરંતુ એ બુદ્ધિનું કનેક્શન હૃદય સાથે છે હૃદય સાથે છે કોઈ બોલે તો આપણે ઘણી વખત એમ કહીએ હૃદયથી બોલ હૃદયથી તારા હૃદય ઉપર હાથ મૂકીને બોલ ઉપર ઉપરથી ના બોલીશ એમ કહીએ ને તારા હૃદય પર હાથ મૂક એનો અર્થ એ છે કે આપણે એવું કહેવા માંગે છે કે તારા હૃદયમાં કંઈક જુદું છે અંદર તું જુદું બોલે છે ને બહાર જુદું બોલે છે ભગવાનને એવી જ વાણી ભગવાનને રાજી કરી શકે છે કે જે વાણી હૃદયથી આવતી હોય જે વાણીનું કનેક્શન હૃદયથી હોય કારણ કે ભગવાન તો વાણીથી પણ રાજી થાય એવા નથી કારણ કે એનાથી પર છે એનાથી પર છે એ તો વાંચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા જે વાણીથી થી અને મનથી પર છે મનના ચિંતવનમાં આવે એવા નથી અને વાણીથી એ ભગવાન સુધી પહોંચાય એવું નથી તો પછી એ કઈ વાણી એવી છે કે જેનાથી ભગવાનને રાજી કરી શકાય તો એ વાણી છે સાથે કનેક્શન વાળી વાણી હૃદયનો ભાવ પાંચ વર્ષના ધ્રુવજી સ્તુતિ કરી ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા કારણ કે અતિ નિર્દોષ ભાવે ભગવાનને પોકાર્યા પ્રહલાદજી જેવા એક નાના ભક્તથી ભગવાન રાજી થઈ ગયા અને થાંભલામાંથી પ્રગટ થયા કારણ કે એના નિર્દોષ ભાવથી એને ભગવાનને પોકાર્યા જેને ભગવાનને નિર્દોષ ભાવથી હૃદયથી પોકાર્યા છે ભગવાનના ગુણ ગાયા છે ભગવાન રાજી થાય કીર્તન કેતા ફરે છે અર્થે પુરાણી રે ફરે કથા ને કીર્તન તો કથાની અંદર તો ભગવાન ની જ વાત આવવાની તો કેટલો વાણી વિવેક થયો અને કીર્તન ગાય તેમાં ભગવાનનું જ વર્ણન આવવાનું તો કેટલો બધો એમાં વાની વિવેક કહેવાય કે જે કથા સિવાય બીજું કંઈ કહેતા નથી ને કીર્તન સિવાય કંઈ ગાતા નથી પણ આશય કયો કથા ને કીર્તન કેતા ફરે છે અર્થે પુરાણી રે ફરી ફરીને પાછો ઘર નો ઘરમાં ગોદો જોડાનો જેમ ઘાની રે છે ને આવું થાય ફરી ફરીને પાછો ઘરનો નો ઘરમાં કોઈ પેટને અર્થે પુરાણી ન હોય તો કોઈ પદ ને અર્થે પુરાણી હોય કોઈ પ્રતિષ્ઠાને અર્થે પુરાણી હોય કોઈ કીર્તિને અર્થે પુરાણી હોય કોઈ યશને અર્થે પુરાણી હોય પેટને અર્થે જ પુરાણી એવું કાંઈ નહીં ઘણા બધા પેટના ઘણા બધા અર્થ થાય કારણ કે પેટમાં એકલું ભોજન જ હમાય નહીં પેટ ઘણા પ્રકારના છે વખાણનું પણ ભૂખ હોય આવે એ પેટ જુદું હોય કીર્તિની ભૂખ હોય એ પેટ જુદું હોય પદની ભૂખ હોય એ પેટ જુદું હોય એ જે છે એને અર્થે પણ હોય હવે વાણી વિવેક તો બહુ છે કથા જ કરે છે કીર્તન જ કરે છે પણ આશય જુદો છે પણ જે કથા સુખદેવજી મહારાજે જેમ કથા કરી સુવ્રત મુનિએ જેમ કથા કરી મુક્તાનંદ સ્વામીએ જેમ દાદા ખાચરને કથા કરી એવી રીતે થતી કથા પ્રેમાનંદ સ્વામીએ જે મહારાજની પાસે ગાયું મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ જે મહારાજની પાસે કીર્તન ગાયું એવી રીતે ગવાતું કીર્તન એ ભગવાનને રાજી કરી શકે મુક્તાનંદ સ્વામી આ ધારાનંદ સ્વામીએ લખેલો આટલો મોટો ગ્રંથ મુક્તાનંદ સ્વામી વક્તા પદે બેઠા અને દાદા ખાચરને કથા હરિચરિત્રમુ સાગરની સંભળાવી ત્યારે શું આવી મોટી વ્યાસપીઠ કોઈ નાખી હતી ના સ્વામીએ કોથળો પાથરીને બેઠા ને હામે દાદા ખાચર બેઠા મહારાજને યાદ કરીને સ્વામીની આંખમાંથી આંસુડા જઈને મહારાજના ચરિત્રો સ્વામીએ સંભળાવ્યા છે એને કહેવાય એને કહેવાય એ ગીરાથી ભગવાન રાજી થાય એ વાનીથી ભગવાન રાજી થાય વાની વિવેકના વિલાસથી ભગવાન રાજી નથી થતા વાણી વિવેકનો વિલાસ એનાથી ભગવાન રાજી નથી થતા પણ આશય શુદ્ધિ અંતરદ્રષ્ટિ આશય વિવેક એનાથી ભગવાન રાજી થાય છે માટે આપણી વાણી જે કાંઈ આપણે ભગવાન સંબંધી બોલતા હોઈએ ભગવાન સંબંધી કાંઈ વર્ણન કરતા હોઈએ ભગવાન સંબંધી કાંઈ ગાતા હોઈએ તો એમાં આશયની શુદ્ધિ રાખવી બહુ જરૂરી છે આશયની શુદ્ધિ ના હોય તો ભજનાનંદ સ્વામી અરે ભવાનાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી બેની કથા સત્સંગમાં મોજૂદ છે પ્રેમાનંદ સ્વામી જેવા પદો બનાવતા એવા જ પદો ભવાનાનંદ સ્વામી બનાવતા જેનું નામ હતું કીડી સખી કીડી સખી કેમ નામ પડ્યું ખબર નથી પણ ભવાનાનંદ એમનું નામ હતું પ્રેમાનંદ સ્વામી જેવા કીર્તનો બનાવે પ્રેમાનંદ સ્વામી જેવું જ ગાય એવું પણ કહી શકાય પ્રેમાનંદ સ્વામીથી કેટલી વાર તો ચડિયાતું ગાય હવે શ્રીજી મહારાજ તો વાણી વિવેક એના કરતા પણ શ્રીજી મહારાજને વધારે કયું ગમે છે આશય સુધી હવે ભવાનાનંદ ગાય અને પ્રેમાનંદ સ્વામી ગાય એટલે પ્રેમાનંદ સ્વામીને મહારાજ રાજી થઈને ફૂલની ટોપી આપે પ્રેમાનંદ સ્વામી ગાતા હોય ત્યારે મહારાજ પોતાના જે બેઠા હોય ઢોલિયા ઉપર ત્યાંથી ઊભા થઈને સ્વામી પાસે જતા રહે પ્રેમાનંદ गावे ज्यारे आगे प्रेमानन्द गावे ज्यारे आगे आवे ओरा ओरा खसता रे आवे ओरा ओरा खसतारे रे क्या रे हावे देखो रे हरि हसता प्रेम आनंद गावे जरे आगे स्वामी લખ્યું જરે મહારાજની પાસે ગાતો હો ત્યારે મહારાજ શું કરતા આવે ઓરા ઓરા ખસતા રે એક પદ ગાય મહારાજ આમ ખસે બીજું પદ ગાય મહારાજ આમ ખસે ત્રીજું પદ ગાય મહારાજ ઢોલિયા પર હોય હેઠા ઉતરીને ખસતા 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 આઠ પદ પૂરા થાય ત્યાં સ્વામીના થી ગોઠણ અડાડીને મહારાજ આમ હામું બે ગયા હોય સ્વામીના મોઢા હામું આમ ફેસ ટુ ફેસ આટલા બધો ભગવાન રાજીપો આપે પોતાનું પહેરેલું સેલું હોય એ સ્વામીને ઓઢાળી દે પોતાની ટોપી કાઢીને સ્વામીને પહેરાવી દે કેટલી વાર તો ફૂલની ટોપીઓ ફૂલના ગજરા સ્વામીને બાંધી દે આટલો બધો પ્રેમાનંદ સ્વામી પર મહારાજ રાજીપો વરસાવે અને મહારાજ સભામાં બોલે પ્રેમ સખી એટલે પ્રેમ સખી ત્યાં સુધી કે મહારાજે એમ કહી દીધું કે આ પ્રેમાનંદ સ્વામીને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ હવે જેવું પ્રેમાનંદ સ્વામી ગાતા હોય ગાયકીમાં એવું ને એવું ભવાનાનંદ સ્વામી ગાતા હોય એટલે સહજ છે આપણે પણ બેઠા હોઈએ તો આપણે આપણે જોઈ લો કે બે છે બે જ અને સેવા કરી બે વ્યક્તિએ સેવા કરી છે અને એક સરખી જ સેવા કરી છે બંને સેવા તો એક સરખી જ કરી છે એમાં એકના વખાણ થયા અથવા એકની બરાબર કીર્તિ કે યશ ગવાયો એટલે બીજો બાજુમાં બેઠો બેઠો શું વિચારે આપણું કેમ કઈ આપણું અમના કહેશે અમના કહેશે અમના બોલશે હવે અમને આવવું જોઈએ આવું જોઈએ ત્યાં તો કે પતી ગયું હરું આમ કેમ થયું પછી આપણે ઊભા થઈને શું કરીએ બીજા સો બસો પાંચસો વ્યક્તિ હોય ને એને મળીએ આ બહુ સરસ તમે આ જોયું કેવું સરસ થયું હા હા એ તો કીધું ને કે ફલાના ભાઈએ બહુ સરસ સેવા કરી કીધું ને સંતોએ ભક્તો એ બધાએ વાત કરી હતી કે બહુ સારી સેવા કરી ના હું હતો એક વાગ્યા સુધી મેં કર્યું હતું મેં કરી અને એ તો એ ભગત તો અહીંથી આમ લગાવતા હતા એ તો ભૂલ થઈ જાત એ મેં ના પાડી હતી ઓ એવું હતું તો તમારું તો એવું ભૂલી ગયા હશે સંતો પણ આ તો મેં તમને કીધું આપણે એવું કંઈ બામનું કાંઈ છે પણ મેં તમને ખાલી સો વ્યક્તિને મળવા જવું પડે ને જાણ કરવા કેટલા વ્યક્તિને આપણે પોતે હા હું તમારે ભેગો ને તમે બધાય આપણે બધાએ પોતપોતાનો વિચાર લેવાનો સો વ્યક્તિને મળવા આપણે જાવું પડે સો સો વ્યક્તિ સુધી પૂછવા જાવું પડે સો વ્યક્તિ સુધી સમજાવવા જાવું પડે આપણે કરી તો બહુ સરસ સેવા વાણી વિવેક પાછો આપણે વાણી વિવેક પણ જાણીએ છીએ આપણે કશું એવું નામ બામણું નહીં આ તો તમારી જાન માટે એ પણ આપણો વાણી વિવેક પણ છે પણ આપણો આશય વિવેક નથી ભગવાન રાજી નહીં થાય ભગવાન રાજા હા કોઈ મોટા પુરુષો હોય કોઈ મોટા ભગવાનને એકાંતિક ભક્તો હોય એને બીજાની પ્રેરણા માટે કોઈ વાત કરવી પડે ગુનાદિતનંદ સ્વામીએ પણ કરી છે ગુનાદિત સ્વામીએ પણ કરી છે મોટા પરમહંસોએ કોઈને શીખવાડવા માટે કોઈ કીધું હોય પણ આપણા જેવા સામાન્યને હો માણસ સુધી ફરવું પડે કે ઓહો એ તો એ મોહન થાળ ને મોહન થાળ બનાવે એ તો હું હતો આરે બનાવવામાં નહીં તો એ તો બહુ કડક ચાસ નહીં લેત બગાડી નાખત હું હતો એટલે થયું વાણી વિવેક તો ખરો પણ એમાં આશય વિવેક નહીં આશય વિવેક બહુ જરૂરી છે ભવાનંદ સ્વામીને એમ થયું કે હું આટલું સરસ ગાઉ છું અને પ્રેમાનંદ 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 તો આ સ્વામીને ભગવાનને પ્રેમાનંદ સિવાય કાંઈ બીજો દેખાતો જ નથી કોઈ છેદ જ નહીં એટલે અસંતોષ બહુ રહે પણ મુક્તાનંદ સ્વામી ભેગા હેત ખરું એટલે મુક્તાનંદ સ્વામીના આસને ગયા મુક્તાનંદ સ્વામીને કે સ્વામી મારે રહેવું નથી આવે મારે જવું છે સ્વામી કે પણ શું પ્રોબ્લેમ સ્વામી મને એવું લાગે છે કે આ સત્સંગમાં કોઈ કિંમત નહીં આપણી સત્સંગમાંથી જવાની ઈચ્છા ક્યારે થાય કિંમત નથી થઈ એટલે જ જવાની ઈચ્છા થાય ને પણ આ સત્સંગની સત્સંગની અંદર આપણે કિંમત કરાવવા નથી આવ્યા આપણે આ સત્સંગની અંદર આપણી ખોટી કિંમત જે જગતમાં થઈ ગઈ છે ને જન્મો જન્મથી એ ઘટાડવા માટે આવ્યા છે કિંમત કરાવવા નથી આવ્યા જન્મો જન્મથી ખોટી કિંમત આ જગતમાં થઈ ગઈ છે જે કિંમત ખોટી છે જે જગતની લખેલી કિંમતે ખોટી છે અને આપણે આપણે માનેલી કિંમતે ખોટી છે કિંમતને હવે બિલકુલ ડાઉન કરવા માટે આપણે સત્સંગમાં આવ્યા છે અહીં કિંમત કરાવવા માટે આપણે સત્સંગમાં નથી આવ્યા પણ આપણો જે જન્મો જન્મનો માયાજન્ય સ્વભાવ જન્મો જન્મથી આપણને એક એવો સ્વભાવ મારી શું કિંમત મારી શું કિંમત એ જે આપણો અહમનો સ્વભાવ એ લઈને આપણે સત્સંગમાં આવ્યા જેના કારણે સત્સંગમાં આવ્યા પછી પણ આપણને એમ થાય મારી શું કિંમત સત્સંગથી મારી કિંમત મારી સત્સંગમાં કોઈ કિંમત નહીં ગંગા નદી વહી જાય છે એની અંદર કોઈ એક વરસાદનું બુંદ ગંગા નદીમાં ભળે અને બુંદ એવું કે મારી શું કિંમત ભાઈ રહેવા દે આ ગંગા નદીએ તને હમાવી દીધું ને એટલે તું ગંગા નદી બની ગયો હવે કિંમતને છોડ સેપરેટ રહીશ તો તારી કોઈ કિંમત જ નથી એના કરતાં ગંગા નદીના પ્રવાહમાં વહી જા તો કોઈક તને પવિત્ર માનીને ગંગાનું નીર માનીને માથે ચડાવશે કે આ ગંગા આલી બાકી એક ટીપુ આમાં ઉપરથી પડ્યું હોય અને ટીપુ એવું કે મારી શું કિંમત તો ગંગા એવું કે ભાઈ તારી કિંમત જ કરાવી છે ને હાલ બહાર નીકળ અને ગંગા નદી જો એ ટીપાને કિનારા ઉપર મૂકી દે એ જે ટીપું હતું એને ગંગા નદી કિનારા ઉપર મૂકી દે તો એ ટીપુ શું કિંમત કરાવે દેખાય કોઈને નજરમાં આવે એમ આપણે ટીપા જેવા છીએ અને આ સત્સંગ છે ને એ ગંગાના પ્રવાહ જેવો છે ગંગાના પ્રવાહ જેવો આ સત્સંગની ગંગા એ આપણને સ્વીકાર્યા એ જ આપણા મોટા ભાગ્ય છે અને ઓલું તો વરસાદનું ટીપું વરસાદનું ટીપું એ ચોખ્ખું તો હોય આપણે તો જન્મો કારણ ગટર વાળું સહિત કેટલી વાસનાઓ સહિત બંધાયેલા અહમને મમત્વમાં બંધાયેલા પંચ વિષયોમાં બંધાયેલા અનેક પ્રકારના એવા ગટરોના ટીપા એવું ટીપું ગંગામાં ભળે અને તોય ગંગા એને સમાવે એ ગંગાની મોટપ છે આપણી કોઈ કિંમત નથી કિંમત કઢાવવા નીકળશું ને તો આની ઉત્પત્તિ જ્યાં થઈ છે ને જન્મો જન્મની બધી કારણ શરીરની એમાં જો અંદર ઉતરે તો કાંઈ મળે નહીં કશુંય મળે નહીં આ સત્સંગે આપણને દિવ્ય બનાવ બનાવવા તરફ આ સત્સંગ લઈ ગયો છે આ સત્સંગ આપણને મહાન બનાવે છે ને બતાવે છે સત્સંગ બતાવે છે આપણી અંદર કાંઈ નથી કાલેય નહોતું આજેય નથી ને ભવિષ્યમાં પણ નહીં હોય જે છે એ ભગવાનને મોટાનું છે જે હશે એ ભગવાનને મોટાનું હશે આપણું કશું નથી ભવાનાનંદ સ્વામીને થયું મારી કિંમત શું મુક્તાનંદ સ્વામીને કે આ સત્સંગમાં સહજાનંદ સ્વામીને તો કોઈ કિંમત છે જ નહીં એના કરતાં હું મોટા રાજાઓને રાજી કરું ને એના છંદ બનાવું ને એની કવિતાઓ બનાવું એના કાવ્યો બનાવું ને તો કાંઈ મને શીર પાવ આપે ને મારી કિંમત કરે બાકી અહીં તો હું કાંઈ કિંમત નહીં ડટાઈ જ જવાનું ને રોજ પ્રેમ સખી પ્રેમ સખી પ્રેમાનંદ 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 સિવાય કોઈ છે જ નહીં ગાવા વાળો પ્રેમાનંદ સ્વામીને એકલાને જ આવડે છે બધી રાગ રાગીનીઓ અમે શું કરીએ છીએ હા ભાઈ આવા પ્રશ્નો આપણને જીવનમાં થાય ત્યારે ગીરા તો વાની વિવેકવાળી જ છે અત્યારે તો પ્રેમ મુક્તાનંદ સ્વામી તો એમ જ કીધું મારી કિંમત નથી એટલે જ આવું છે પણ મુક્તાનંદ સ્વામીને થયું કે આ સત્સંગમાંથી પડી જશે અને આટલું સરસ અને ભગવાનનો યોગ થયો છે આનંદ પંક્તિના સંતો છે ભવાનંદ સ્વામી હોય કે નિર્વિકલ્પાનંદ સ્વામી હોય શ્રીજી મહારાજ એમના દ્વારા ચરિત્રો કરાવ્યા આપણા માટે કીર્તન ગાતા હતા એ વાણી વિવેક હતો જ ભગવાનને રાજી કરવા છે એવા એવો કોઈ ભાવ પણ છે એમને એમ તો નહીં થતું હોય પણ પ્રેમાનંદ સ્વામી સાથેના ઈર્ષા ભાવમાં જે આશય શુદ્ધિ હતી એ ખલાસ થઈ ગઈ એટલે વાણી વિવેક રહી ગયો કીર્તન ગાવાનું રહી ગયું ભગવાનની મૂર્તિના વર્ણન વાળા કીર્તનો કીર્તનો જેવા તેવા ભગવાનની મૂર્તિના કીર્તનો ભગવાનના વિયોગના કીર્તનો તો પણ પ્રેમાનંદ સ્વામી ગાઈને મહારાજ ખસતા ખસતા આગળ આવે એમ ભવાનંદ સ્વામી માટે ના થાય મહારાજથી મહારાજ કે આ પ્રેમાનંદ સ્વામીને ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરી આનો જન્મ થયો જે ગામમાં થયો જે માતા પિતાને ત્યાં થયો એને પણ ધન્ય છે એવા શ્રીજી મહારાજ ભવાનંદ સ્વામી માટે શબ્દ ના ઉચ્ચારે મુક્તાનંદ સ્વામી કે હું કાલે મહારાજને કહીશ અને મહારાજ ચોક્કસ તમારા વખાણ કરશે સ્વામી ગયા મહારાજને મળ્યા એકાંતમાં મુક્તાનંદ સ્વામી અતિ સ્વામીનો તો આશય શુદ્ધ કે કોઈ પણ રીતે જીવ પડે નહીં મહારાજ બધું સારું છે તમે મહારાજ પ્રેમાનંદ સ્વામી પર બહુ રાજી થાવ છો પણ મહારાજ ક્યારેક આ ભવાનંદ સામું જો ને મહારાજ કાલે ગાય તો થોડો રાજીપો આપજો થોડા વખાણ કરજો મહારાજ થોડો મહારાજ કાંઈક સેલું બેલું કાંઈક તમારે એક મહારાજ ક્યાં ખોટ છે આપજો ને એક ઓઢાડજો ને મુક્તાનંદ સ્વામી તો માં જેવા ને સમજાવે મહારાજ કે આ સ્વામી કાલે વાત પણ મહારાજ બીજું કાંઈ ના કરતા કારણ કે આવે છે ને વંડી ઉપર ટક્યું છે જો આવે ધક્કો વાગ્યો તો એઠું જ હશે એટલે મહારાજ હું તમને વિનંતી કરું છું કે જીવ ને મહારાજ એવું જ હોય બધું મુક્તાનંદ સ્વામી કેવું જ હોય ને મહારાજ તમે મહારાજ હમ હમજો છો તમે તો જીવને એટલે મહારાજ મારી વિનંતી હવે મુક્તાનંદ સ્વામીને ઓલા ઓલારે કાંઈ લેવા દેવા નહોતી સ્વામીને કશું નહોતું પણ સ્વામીને એમ હતું કે જો આ સત્સંગમાં ટકશે તો કાલે સમજાશે મુક્તાનંદ સ્વામી ભગવાન બીજે દિવસે સ્વામી તો આવ્યા તાન ગાવાનું શરૂ કર્યું વાણી જબરો ભગવાનની મૂર્તિના બધું એટલું બધું તરાના સહિત આમ સંગીતથી થી બધું પહેલા પ્રેમાનંદ સ્વામીએ ગાયું ને પછી ભવાનંદ સ્વામીએ ગાવાનું શરૂ કર્યું રિઝલ્ટ તો મહારાજ પછી આપે બોલવાનું તો મહારાજને બધું કીર્તન ભક્તિ પૂરી થઈ જાય પછી અને ત્યારે મહારાજે પછી કીધું અમારે ભવાનંદ ગાય એટલે ઓહો કેવો સરસ રાગ કેવો સરસ રાગ અને ભવાનંદની છાતી ફૂલાય ઊંચા થઈ ગયા કે વાહ આમ કડક થઈ ગયા આમના મહારાજ આમ સેલું છોડીને હાર આપશે ને સેલું આપશે ને આજે તો પ્રેમાનંદ ગયા બાજુ પર ભવાનંદને થયું મને આવે ખબર પડી મુક્તાનંદ સિફારસ કામ લાગે છે કહેવાનું આવું બધું હૃદયમાં કેટલા ગાઢ ગોડાવા લાગ્યા હૃદયમાં થવા લાગ્યું હમણાં મહારાજ બે મુખે મારા વખાણ કરશે બે મુખે આમ કેટલું બધું વિચારી લીધું અને ત્યાં સ્વામી મહારાજે તેટલું કીધું મહારાજે એટલું કીધું કે ભવાનંદ સ્વામીનો રાગ કેવો ખબર છે મુક્તાનંદ સ્વામી કે મહારાજ મુક્તાનંદ ના મહારાજ તમે કોને કેવો કેવું ગાય ત્યારે કે સ્વામી અમારા પૂટ દ્વારાથી જેવો અવાજ આવે ને એવો ભવાનંદનો અવાજ છે કે લો ફૂગો ફોડ નાખ્યો હવે શું પ્રિયું આવું જ્યારે કીધું આવું જ્યારે કીધું મહારાજે ત્યારે ભવાનંદ સત્સંગ મૂકીને જવા માટે તૈયાર થઈ ગયા મુક્તાનંદ છે કે મહારાજ આ ધડાકો ક્યાં કર્યો અત્યારે પણ શ્રીજી મહારાજે ભગવાન તો દરેકનું હિત જ ઈચ્છે ભવાનંદ સ્વામી તો એક નિમિત્ત છે પણ મને તમને સમજાવે છે કે વાણી વિવેકમાં પણ આશય વિવેક ચોક્કસ રાખવો આપણી પાસે વાણી વિવેક આવી જાય કારણ કે આપણે ભગવાનના ભક્તો છીએ મુમુક્ષુઓ છીએ રોજ વચનામૃતનું વાંચન કરતા હોય કથા વાર્તા કરતા હોઈએ સાંભળતા હોઈએ એટલે આપણને ખબર હોય કેવું બોલાય શા માટે બોલાય પણ નિત્ય કીર્તન ગાતા હોય મહારાજે કહ્યું સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું છે સ્મૃતિ વિના જે ગાયું તે ન ગાયા જેવું છે ગરડા પ્રથમનું બાવીસ વચનામૃત મહારાજ કે ભગવાનને ભૂલીને ઘણા જગતના જીવ ગાય છે અરે ત્યાં સુધી કે ભગવાનનું ભજન ભગવાનના ભજન જ ગાતા હોય એવું નહીં કે પિક્ચરના ગીત ભગવાનના ભજન ગાતા હોય કેવા મોટા મોટા એવા કલાકારો હોય ભગવાનના ભજન ને ભગવાનની જ મહારાજે શું કહ્યું મહારાજ કે ભગવાનનું કીર્તન ગાવવા નામ રટન કરવું નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને કરવું અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો એની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં મહારાજ કે ભગવાનને વિસારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે પણ તેને કરીને તેના મનમાં શાંતિ આવતી નથી ભગવાનને વિસારીને જગતમાં કેટલાય જીવ ગાય છે એ ગાયક કલાકારો હોય એને તમે કઈ ગાવા આપો કે કોઈ આર્ટિસ્ટ હોય ને વગાડવા આપો તો કેવું વગાડે ને કેવું ગાય જોરદાર જ ગાય એ વિયોગનું કીર્તન ગાય હરી મેરે હાલર કી લકરી ગાય તો તમને લાગે હાલર પક્ષીએ જાણે લકરી પકડી જ લીધી છે પકડી છો પકડી એવા લાગે એ પંથપિયા પરદેશ ગાય ને તો લાગે કે ઓહો વિયોગમાં કારણ કે રાગ પ્રમાણે ગાતા હોય રાગ છે વાતાવરણ સર્જી દે છે રાગ રાગીનીઓ એવી છે કે વાતાવરણ સર્જી દે આખું રાગ અને રાગીની જેને સિદ્ધ થઈ હોય એટલે કે જે એ પ્રમાણે એક્ઝેક્ટલી ગાઈ શકતો હોય એટલે એ રાગેયુક્ત આખું વાતાવરણ બની જાય એ સહજ છે તાલ છે તાલ સરસ વાગતો હોય તો તાલ પ્રમાણેનું વાતાવરણ બની જાય એ સહજ છે પણ એનાથી કઈ ભગવાન રાજી ના થઈ જાય ભગવાન રાજી ના થઈ જાય આ ડિવાઈન મ્યુઝિકો હોય છે બધા આપણે આ પાઠ કરીએ ત્યારે મૂકીએ ને વગાડીએ ને બધું હોય તો વગાડવા વાળા શું બધા ડિવાઇન હોય એને તો ફિલમનું આવે તો ફિલ્મનું વગાડે અને ડિવાઇન કહો તો ડિવાઇન વગાડે બધાય કંઈ ભજન ગાવા વાળા એવા હોય કે ભગવાનનું ભજન જ ગાતા હોય એને તો પિક્ચરનું ગીત આવે તો એ ગાઈ લે જેમાં રૂપિયા મળતા હોય એ ગાઈ લે એની માટે એ બરાબર છે કારણ કે એનું એ જીવન છે એની આજીવિકા છે પણ ભગવાનનો ભક્ત હોય એ જે ગાય ભગવાન સાથે એક તાર કરીને ગાય એનાથી ભગવાન જેવા રાજી થાય એવું પહેલાંથી ના થાય પૈસા માટે ગાતો હોય પદ માટે ગાતો હોય પ્રતિષ્ઠા માટે ગાતો હોય આ લોકના યશ માટે ગાતો હોય કોઈને દેખાડવા ગાતો હોય ઈર્ષાથી ગાતો હોય લોકમાં વાહ વાહ થાય એટલે ગાતો હોય તેની એની વૃત્તિ ક્યારે આપણે ગાઈએ તો આપણી વૃત્તિ ક્યારે એવી રીતે આપણે ગાતા હોય તો આપણી વૃત્તિ ક્યારે આપણી વૃત્તિ ભગવાનમાં જાય જ નહીં એના અંદર જાય જ નહીં હું કથા કરું છું પણ મને એમ હોય કે ઓહો આ કથા ઉપર એવી કથા કરી આવી કથા કોઈ કરી જ ના હોય જોરદાર એવા પાંચ દસ એવા સરસ મજાના દ્રષ્ટાંતો ને એવું સરસ બધું કરવું ને કે આવું કોઈ કર્યું જ ના હોય પતી ગયું પૂરું થઈ ગયું વૃત્તિ ક્યાં રહે કોઈ કર્યું નથી એવું કરવું છે એમાં વૃત્તિ રહે ના કોઈએ કર્યું નથી એવું જ કરવું છે પણ બહુ ઓછાએ ભગવાનમાં વૃત્તિ રાખીને કર્યું છે એવું મારે કરવું છે આવું જો નક્કી કરીએ એવું જો બોલીએ એવી જો આપણી વાણી કરીએ એવી જો આપણું ગાવાનું કરીએ તો ભગવાન બહુ રાજી થાય તમારે ગ્રહસ્થ આશ્રમની અંદર એ ધ્યાન રાખવાનું છે કે વાણી વિવેક એટલે વ્યર્થ તમારે તો આશય વિવેક સુધી હજુ વાર છે વાણી વિવેક એટલે તમારે ગ્રહસ્થ આશ્રમમાં બીજી ગ્રામ્ય વાર્તાઓ એટલી બધી થતી હોય કે ના પૂછો વાત મંદિરમાંથી બહાર નીકળો તોય ગ્રામ્ય વાર્તા અહીંથી મંદિરે આવ્યા હોય મંદિરથી પાછા જતા હોય તોય ગ્રામ્ય વાર્તા થાય ઘરમાં પણ ગ્રામ્ય વાર્તા કારણ કે તમે ગામ વચ્ચે જીવો છો ગ્રામ્ય વાર્તા થવાના સંભાવના વધારે છે તમે વ્યવહારમાં છો પ્રવૃત્તિમાં છો તમારે દીકરા દીકરીઓ બધા મોટા કરવાના પરનાવાના જોબો ગોતવાની કેટલા બધા તમારો ઉપાધિ એટલે સહજ છે તમારે વ્યવહાર કરવો જ પડે પરંતુ વધુમાં વધુ ભગવાન સંબંધી બોલાય ચાલો જોબ ગોતો છો બસ મહારાજની ઈચ્છા હશે એવું થશે આપણે પ્રયત્ન કરીએ છીએ મહારાજની ઈચ્છા મહારાજને જોડી દો બધી વાતમાં મહારાજને જોડી દો આપણે બિઝનેસ ગોતીએ છે મહારાજની જેમ ઈચ્છા હશે એમ થશે મહારાજ ભેગા રહેશે મહારાજને આપણી જોડ કરાવવું હશે મહારાજને આપણી જોડ બહુ સારી સેવા કરે છે મહારાજ એવું કરશે મહારાજને જોડી દઈએ આવતા વર્ષે દીકરાના લગ્ન કરવા છે હા મહારાજને રાખીને મહારાજની આજ્ઞા પ્રમાણે બધું કરવું છે અને આપણે આયોજન બધું કરી દેવાનું મહારાજની ઈચ્છા હોય ને મહારાજ પોતે બધું કરશે ને સરસ કરશે મહારાજને જોડી દો તમારે ગ્રહસ્થ આશ્રમમાં બધી વાતમાં મહારાજને જોડવાના બધી વાતમાં મહારાજને જોડો બધી જ વાતમાં મહારાજનું કરતા પણ સ્વીકારીએ બહુ આનંદ આવશે એવું વાણી ભગવાનને ગમે છે અને અમારી માટે આ અમારે બીજો કોઈ સંસાર નથી અમારો સંસાર જ એટલો છે કે આ લોકની અંદર ભગવાન સિવાયની બીજી ઈચ્છાઓ પ્રગટે અમારો સંસાર એ બધોય સંસાર લુપ્ત થાય અને તમારો સંસાર ભગવાનનો સંબંધ છૂટી જાય એટલે તમારો એ સંસાર આમાંથી જો બહાર નીકળી જઈએ આપણે તે વાની વિવેક એ આશય વિવેક ભગવાનને બહુ રાજી કરવામાં કામ લાગે એટલે કે છે કે એટલી જ વાત છે હે સંત સુજાન હે ભક્ત સુજાન સાંભળો જાતે હિરી જે જગપતિ ધન્ય ધન્ય કિરાય હગાન જેનાથી ભગવાન રાજી થાય એવું બોલવું એવું ગાવું એ જ આપણા માટે કરવા યોગ્ય છે સ્વામી કે એવું કરવું જેનાથી ભગવાનનો રાજીપો થાય ઓગણચાલીસ કડી અહીં પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ